હવે વાત કરીએ તો જૂનાગઢની, જૂનાગઢના કેસદમાં ચાર કારખાનાઓમાં તસ્કરો તાક્યા તો 3,41,800 ની રોકડ રકમની ચોરી. કેસોદમાં ગત રાત્રિના ચાર કારખાનાઓમાં ચોરી થઈ હોવાનો બનાવ બન્યો હતો. આ બાબતે જુદી જુદી ચાર જગ્યાએ ચોરી થઈ હતી, જેમાં કેસોદના સોંદરડા ગામ નજીક આવેલ કલ્પ એન્ટરપ્રાઇઝ, અવધ એગ્રી ઇમ્પેક તથા અનંત સીડ્સ અગસ્તરાય સહિતમાં ચોરી થઈ હોવાનું બહાર આવ્યું છે. જે બાબતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ચોરીના બનાવમાં ભવનાથ ઇન્ડસ્ટ્રીઝમાંથી 2,09,300 રૂપિયા, અવધ એગ્રી પિક્સમાંથી 95,500, કલ્પ એન્ટરપ્રાઇઝમાંથી 37,000ની રોકડ રકમની ચોરી થઈ હતી, જ્યારે અગતરાય ગામે આવેલ અનંત સીડ્સમાંથી રોકડ રકમની ચોરી ન થઈ હોવાનું બહાર આવ્યું છે. મારું નામ રમેશભાઈ કુંભાણી છે અને મારી ફેક્ટરીનું નામ છે અવધ એગ્રી ઇમ્પેક્સ. આજે ગઈ રાત્રે 2 વાગ્યા આસપાસ અમારી ફેક્ટરીની અંદર 4 લોકોએ આવી અને ચોરી કરેલ છે, અને અમારા જાણવા પ્રમાણે બીજી અન્ય 3 મિલોમાં પણ આજની જ તારીખે ચોરી થયેલી છે. અને સીસીટીવી ફૂટેજ જોતા અમને એ એક જ ટીમ છે એ હોય એવું લાગે છે. કેટલી રકમ ગઈ છે તમારી? અમારે ત્યાંથી 95,500 રૂપિયાની રકમ ગઈ છે, અને બીજા મિલોની અંદરથી પણ રોકડની ચોરી થયેલ છે. બીજા મિલની કોઈ વિગતો છે આપણી પાસે? બીજું અમારે અહીંયા બાજુમાં છે કલ્પ એન્ટરપ્રાઇઝ, તેમને ત્યાં થઈ ભવનાથ ઇન્ડસ્ટ્રીઝ અને અનંત સીડ્સ અગતરાય. ભવનાથમાં કેટલું ગયું કાંઈ જાણવા મળે? ભવનાથમાંથી 2,10,000. બીજા કોઈને રોકડ રકમ અન્ય કાંઈ? અન્ય કલ્પ એન્ટરપ્રાઇઝ વાળાની 37,000 જેવી એની રકમ ગઈ છે. બધાની પોલીસ ફરિયાદ નોંધાયેલી છે? બધાની પોલીસ ફરિયાદ નોંધાયેલી છે. આ બનાવ બાબતે ભવનાથ ઇન્ડસ્ટ્રીઝ, અવધ એન્ટરપ્રાઇઝ તથા કલ્પ એન્ટરપ્રાઇઝ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જે બાબતે હાલ DYSP, PI, PSI સહિતના પોલીસ સ્ટાફ દ્વારા નિવેદનો લઈ CCTV કેમેરાના ફૂટાજને આધારે તપાસ કરવામાં આવી રહી છે. હું પોલીસ ઇન્સ્પેક્ટર વિજય ઝાલા, જેસોદ પોલીસ સ્ટેશન. ગઈકાલ તારીખ 17/3/2019 રોજ રાત્રિના આશરે 3 થી 5 વાગ્યાના અરસામાં કેશોદ પોલીસ સ્ટેશને ફરિયાદી શ્રી વિનોદભાઈ છગનભાઈ સાવલિયાના મોટા ભાઈએ ફોન કરેલ કે તેના ભવનાથ ઇન્ડસ્ટ્રીઝ નામની મિલમાં ચોર આવેલા છે એ બાબતે જાણ કરતાં તાત્કાલિક પોલીસ આવે, અને તે દરમિયાનમાં ચોરો તો ત્યાંથી નીકળી ગયેલ અને તપાસ કરેલ કે તેમના ભવનાથ ઇન્ડસ્ટ્રીમાંથી આશરે 2,00,000 રોકડ રૂપિયાની ચોરી કરેલ છે, તેમજ બીજી અવધ એગ્રીમાં પણ ચોરી થયેલ છે અને કલ્પ એગ્રીમાં પણ ચોરી કરેલાનું અનુમાન છે. એટલે ટોટલ 3,42,000ની ચોરી થયેલ છે. આ બાબતે હાલમાં હોળીનો તહેવાર નજીક આવતો હોય છે, એટલે આજુબાજુના પર પ્રાંતિયો મજૂરો હોળીના તહેવાર મનાવવા જતા હોય, તેથી આવી ચોરીના બનાવો બનવાની શક્યતા છે. જે દિશામાં પણ અમે તપાસ ચાલુ છે, અને CCTV કેમેરાના આધારે પણ જે ઇન્ડસ્ટ્રીની અંદર CCTV કેમેરા છે તે આધારે અને મોબાઈલ ફોન લોકેશનના આધારે પણ ગુનાને શોધી કાઢવા માટેના પ્રયાસો ચાલુ છે. તમામ જગ્યાઓએ એક રાતમાં ચોરી થઈ હોવાનું અને 4 જેટલા લોકો ચોરી કરવામાં આવ્યા હોવાનું CCTV કેમેરાના ફૂટેજના આધારે પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગોવિંદ હડિયા, ZS TV, કેસોદ, જૂનાગઢ.